जय स्वामीनारायण विद्यार्थी मित्रों, श्री स्वामीनारायण विद्यासागर स्कूल ने शैक्षणिक यूट्यूब चैनल अने शैक्षणिक व्हाट्सएप ग्रुप में हूँ भावेश मेर फरी एक वक्त धोरण 11 आर्ट्स अने 11 कॉमर्स ना दरेक विद्यार्थी मित्रों नु स्वागत करूँ छू। विद्यार्थी मित्रों, छेले आपणे सरस मजाना खंड काव्य नी वात करी रह्या हता। नाम हतुं एनुं पराजय नी जीत, हार्या बाद पण जीत कई रीते मळे छे એના સમ્રાટ અશોક સાથે બનેલી ઘટનાના બે ભાગની માહિતી આપણે છેલ્લા બે તાસ દરમિયાન જોઈ હતી। આજે આપણે આજ ખંડ કાવ્યનો ભાગ નંબર 3 જોવાનો છે, જે કાવ્ય સંગ્રહ બારી બહારમાંથી લેવામાં આવેલો છે। હજી સુધી જે વિદ્યાર્થી મિત્રોએ સ્વામિનારાયણ વિદ્યાસાગર સ્કૂલની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ ન કર્યું એ સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકન દબાવશો એટલે તમારા ધોરણના દરેક વિડીયો સૌથી પહેલા તમને તમારા મોબાઈલ ઉપર જ મળી રહેશે। વોટ્સએપ ગ્રુપના માધ્યમથી તમને મોકલવામાં આવેલા દરેક વિડીયોનો શરૂઆતથી અંત સુધી પૂરેપૂરો અભ્યાસ કરજો અને વિડીયો પસંદ આવે તો એને લાઇક કરજો। વિશેષ શિક્ષકો દ્વારા તમને સોંપવામાં આવેલું દરેક કાર્ય, ગૃહ કાર્ય હોય, સ્વાધ્યાય પોથી કે પાકી નોટનું કાર્ય હોય, એકમ કસોટીનું કાર્ય હોય કે શાળાકીય પરીક્ષાઓનું કાર્ય હોય, આ દરેક કાર્ય સમયસર કરતા રહેજો અને યુટ્યુબ ચેનલ સાથે જોડાયેલા રહેજો। ભાગ નંબર 1 અને ભાગ નંબર 2 સાથે ભાગ નંબર 3 નો સમય હોય તો એક સાથે વિડીયોનો અભ્યાસ કરી લેજો અને પાકી નોટનું કાર્ય છે એ સમયસર કરી લેજો। ભાગ નંબર 1 માં આપણે શું જોયું હતું, કવિનો પરિચય, પ્રહલાદ પારેખ, જીવન પરિચય, સાહિત્યિક પરિચય, શબ્દ સમજૂતી અને કેટલાક ચળકદાર શબ્દોની વાત આપણે છેલ્લા દાસમાં કરી હતી। ભાગ નંબર 2 માં આપણે વિષય વસ્તુને આગળ વધારતા ભાગ નંબર 2 નો મુદ્દો છે એને જોયો હતો। જોઈએ આપણે ભાગ નંબર 1 અને 2 માં જે ભણ્યા હતા નો ટૂંકમાં અભ્યાસ અને ત્યારબાદ આપણે આગળના ભાગ નંબર 3 તરફ વધી। યુદ્ધ અત્યારે પૂરું થઈ ગયું છે, ચારે તરફ શાંતિ છવાઈ ગઈ છે, કલિંગની હાર થઈ છે, સમ્રાટ અશોક જીતી ગયો છે અને આ યુદ્ધ છે બહુ ભયંકર હતું, જાણે કે યમરાજ તાંડવ કરી રહ્યા હોય, ચારે તરફ શસ્ત્રોનો અવાજ સંભળાઈ રહ્યો હતો અને અત્યારે રાજ્યમાં ચૂપકીદી છવાઈ ગઈ છે। પરંતુ આ ચૂપકીદી યુદ્ધ કરતા પણ વધારે ભયાનક છે, નિરાશ નગરી આખી બિનસહાય બની ગઈ છે, જાણે કે મૂળ સાથે કોઈ વેલ ઉખડીને પડી ગયું હોય। સમ્રાટ અશોકની શિબિરમાં રહેલા દરેક સૈનિકો આ વિજય ગાથાને વાગોળી રહ્યા છે। સમ્રાટ અશોક વિચારે છે, દરેકની આંખોમાં પ્રકાશ છે, તેજ છે। સમ્રાટ અશોક વિચારે છે કે મારે આ જીતને મારી આંખે જોવી છે, એટલે રણભૂમિ તરફ પોતાના કેટલાક મશાલજીઓને લઈને જાય છે। રણ મેદાનમાં જતા લાશોના ઢગલાની વચ્ચેથી પસાર થાય છે, રસ્તામાં અસંખ્ય લાશો એને જોવા મળે છે, રાજાનું હૃદય પરિવર્તન થતું લાગી રહ્યું છે। રાજમાર્ગોમાં, મહોલ્લાઓમાં, આખી નગરીમાં પરિવારના મૃત્યુ પામેલા સભ્યોના સંબંધીઓ છે રડી રહ્યા છે, આવું દ્રશ્ય રાજા છે જોવે છે અને પોતાના કઠણ હૈયાવાળો રાજા પણ આ બધું જોઈને આવેગથી ભાવ વિભોર બની જાય છે। એટલે રાજા સમ્રાટ અશોક છે એ પોતાના મશાલશીઓને કહે છે કે આપણે બધાને ચાલો આપણે બધા પાછા શિબિર તરફ જઈએ। ત્યાં સુધીની ઘટનાનો અભ્યાસ આપણે છેલ્લા તાસ દરમિયાન કર્યો હતો, આજે આપણે ભાગ 3 માં આગળની ઘટનાનો અભ્યાસ કરીએ અને આ ખંડકાવ્યનો અંત કેવો છે એની ચર્ચા છે કરી લઈએ। ખંડકાવ્યનું નામ છે પરાજયની જીત, કવિનું નામ છે પ્રહલાદ પારેખ, સાહિત્ય પ્રકાર ખંડકાવ્ય, એમના કાવ્ય સંગ્રહ બારી બહારમાંથી લેવામાં આવેલું છે। જોઈએ આપણે ભાગ 3 ની માહિતી। મશાલ જીવો સૌ મૂઢ થતા, મશાલ જેવો જે હતા જેવો મશાલ સાથે લઈને સમ્રાટ અશોકની સાથે સાથે ચાલતા હતા, આ બધા કંઈ પણ બોલ્યા વગર ક્રિયા કશીએ સમજ્યા ન ભૂપની, ક્રિયા એટલે રાજા શું વિચારે છે આવું કંઈ પણ સમજ્યા વગર, ક્રિયા કશીએ સમજ્યા ન ભૂપની, ભૂપ એટલે રાજા, રાજા આ શું કરી રહ્યા છે એ કંઈ પણ સમજ્યા વગર, પરસ્પરે ઇંગિતથી જ પૂછતા, ઇંગિતથી એટલે કે ઈશારાઓથી, પરસ્પર એટલે અંદરો અંદર એકબીજા મશાલજીઓને ઈશારાઓથી પૂછતા અરે થયું શું સમજે છે તું કંઈ, આ શું થઈ રહ્યું છે, તને કાંઈ ખબર છે, તને કાંઈ સમજાય છે,
एक बीजा ने अंदर अंदर पूछता पूछता मशाल जीव से राजा सम्राट अशोक साथ जय रहा है। गयो शिबिर माही भूख आगल करिया सेवको। राजा सम्राट अशोक से शिबिर तरफ जय रो आगल एने पोताना जे सेवको एनी साथे लीधेला पांचे आ सेवको ने एमने आगल करिया हशे। अने शमी शीश ने करमही धरी बेसियो अने पोताना मस्तक ने पोताना हाथना टेके लईने ए बेसी गयो हशे। नमणे हाथ दईने बेठो हशे। करिया नयन बंद तोय अळगी करी ना शक्यो। भयंकर भूतावळो विजय दृश्यनी किंतुई आँखों तो एने बंद करी करिया नयन बंद। नयन एटले आँख। पोतानी आँखों ने तो सम्राट अशोके बंद करी पण ये तो ये अळगी करी शक्यो ना। अळगी एटले जुदी पण ये जुदी न करी शक्यो अलग न करी शक्यो कोने भयंकर भूतावळो विजय दृश्यनी जे धरती ये जोईने आव्यो तो रण मैदान में लाशो ने जोईने आव्यो हतो। आ भयंकर भूतावळो जे एमणे पोताना विजय गाथा साथे लखी हती आ दृश्य ने ये जुदू करी शक्यो नहीं भूली शक्यो नहीं। हजारों हैया ने निज निज तणी सृष्टि सह में अरे संहारिया ने जीवित उर खंडेर करिया। शू कहसे सम्राट अशोक मन में विचारो एने मटता नथी ने विचारे से के मैं तो हजारों हैया ने पोताना ज हजारों हैया ने एने आ सृष्टि में थी संहारिया से अने जीवता हैयाओ ने मैं खंडेर करी नाख्या से। हजारों हैयाओ ने मैं सृष्टि में नष्ट करिया से अने केटलाक हैयाओ ने मैं खंडेर जेवा करी नाख्या से। महत्ता ए मारी शू आज मारी महत्ता महानता से सम्राट अशोक विचारे से हूँ जीत्यो छु तो मारी महानता शू आज से विजय मुज ये आज मारो विजय से। गौरव गणु आने मारो गौरव गणु के आ व्यक्तिओ ने हजारों सैनिकों ने मारी ने शूरवीरों ने मारी ने हूँ जीत्यो छु तो शू आमरो गौरव से। अने भूमि नी उपर जई मारो जय चणु शू हूँ आवी धरती उपर जईने मारा विजय ने हूँ एक यादगिरी माटे चणतर करूँ। अने भूमि नी उपर जई मारो जय चणु शू आवी धरती उपर हूँ मारा विजय ने चणु। अजंपो उग्र एने क्यांय चैन पड़तो नथी उग्र अजंपो जाग्यो छे। राजाना हैया ने आज रहे दमी। राजाना हृदय ने आ बाबत से आज दुख पहुंचाड़ी रही से। भारे ए अंतरे आजे जईनो ना शके खमी। भारे ए अंतरे आजे एना अंतर ने आ भार लागी रह्यो छे विजयनो पण भार लागी रह्यो छे अने आजे आ जईनो ना शके खमी। आज आ विजयनो भार सम्राट अशोक से पोताना हृदय पर खमी शकतो नथी के सहन करी शकतो नथी। घड़ी उठे घड़ी बेसे फरे से शिबिरे घड़ी एने क्यांय चैन पड़तु नथी एटले थोड़ी वार माटे उभो थाय से सम्राट अशोक तो थोड़ी वार माटे बेसी जाय से अने आखी शिबिर में आम तेम फरी रह्या छे। एनो ज जय आव्यो छे आज एना परे चढ़ी एमनो ज विजय आजे एमना उपर ज चढ़ी आव्यो छे। जे जीते नव जीतिया मुजना हैया नहीं जीते। सम्राट अशोक शू विचारे से કે જે જીતથી પોતાનાઓના માણસોના માનવીના હૈયાને જીતી શકાતા નથી એ જીતને જીત ગણી શકાય નહીં। જે જીતે રચ્યા મસાણ નવ્ય સાચી કદી જીતશે। જે જીતના કારણે સૃષ્ટિ સ્મશાનમાં ફરી ગઈ છે એ જીતને કદી સાચી જીત ગણી શકાય નહીં। જે જીતે રચ્યા મસાણ રચી એટલે કે નિર્માણ કર્યા મસાણ એટલે સ્મશાન જે જીતના કારણે સ્મશાનનું નિર્માણ થયું છે એવી જીતને કદી એટલે ક્યારે સાચી જીત ગણી શકાય નહીં। જે જીતે નવનું કશું ન સરજ્યું જે જીતના કારણે નવનું એટલે નવું કશું એટલે કંઈ પણ જે જીતના કારણે કાંઈ નવું સર્જન ન થયું એને કહું જીત છે। આવી જીતને હું કઈ રીતે જીત કહી શકું જેથી માનવ માનવી મટી જતો છે જીત કે હારી। આ જીતથી જેનાથી માણસ માણસ મટી ગયો છે આ જીતને
હું જીત ગણું કે હાર ગણું, ઉચ્ચારે મન રાજાનું, આવું રાજાનું મન અત્યારે ઉચ્ચારણ કરી રહ્યું છે, રાજા આવું વિચારી રહ્યો હશે, હાર એ હાર છે નિકી, આ જીત જીત નથી પણ આ તો હાર છે અને નિકી આ મારી હાર છે। કદીએ ખડગની ધાર જીત ના સર્જી શકી, ક્યારે મારા ખડગ એટલે કે તલવારની ધાર છે એ મારી જીતનું નિર્માણ કરી શકી નથી, સર્જી શકી એટલે સર્જન કરી શકી નથી, મારી તલવારની ધાર ક્યારે મારા માટે જીતનું નિર્માણ કરી શકી નથી। નથી વિસ્તારવી સત્તા ખડગની જીવના સમૂહ, હવે મારે ક્યારે મારી સત્તાને વિસ્તારવી નથી, મારો રાજ્યનો સામ્રાજ્ય ક્યારે વધારવું નથી। ખડગની જીત ના સહુ ચહુ, મારે તલવાર દ્વારા મેળવેલી જીત હવે જોઈતી નથી। મારે તો માનવી કેરા અહીંયાને અપનાવું, હવે તો મારે માનવીઓના અહીંયાને જીતવા છે, તલવારથી જીત મારે મેળવવી નથી। સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું છે કલિંગને પરાજય આપ્યા બાદ, અને વિચારે છે કે તલવારથી મારે હવે જીતવું નથી, મારે તો માણસોના અહીંયાને જીતવા છે। અહીંયાની શક્તિથી કોઈ અન્ય શક્તિ નથી વળી, વળી એટલે ઊંચી મહાન, અહીંયાની શક્તિથી બીજી કોઈ શક્તિ એવી ઊંચી નથી। આજથી કરમાં મારા રહેશે ધર્મની છડી, આજથી કરમાં કર એટલે હાથ, આજથી મારા હાથમાં હંમેશા ધર્મની છડી એટલે ધર્મની ધર્મરૂપી લાકડી છે એ હંમેશા રહેશે। તમે હવે ખડગ રહો જ મ્યાનમાં, તલવારને કહે છે કે તલવાર હવે તમે ક્યારે મ્યાનમાંથી બહાર ન નીકળતા મ્યાનમાં ને મ્યાનમાં જ રહેજો। કલ્યાણમાં માનવના નકામા, માનવનું કલ્યાણ કરવા માટે તમારી કોઈ તમારું કોઈ સ્થાન નથી, એટલે માણસનું કલ્યાણ કરવા માટે તલવારની જરૂર પડતી નથી। ઓ ધર્મ આદેશ દિયો તમારો, ધર્મને કહે છે કે તમે આદેશ કરો હવે હું ધર્મ માટે લોકોના અહીંયા જીતવા માટે શું કરી શકું, ને એ જ થશે બસ માર્ગ મારો, મારા પાપના પ્રાયચિત માટે એ જ મારો માર્ગ છે કે હું હવે શું કરી શકું। પૂર્વમાં તેજ કીરી ત્યાં દેખાય નવ મંજરી, પૂર્વ તરફ એ નજર કરે છે, પૂર્વ દિશામાં જુએ છે, ત્યાં એને નવ મંજરીઓ દેખાય છે, પોતાનું જીવન બદલાઈ રહ્યું છે અને નવી શરૂઆત માટેનું તેજ એને પૂર્વ દિશામાંથી દેખાઈ રહ્યું છે, એટલે કે હવે દિવસ ઉગી રહ્યો છે। રાયના અંતરે શ્રદ્ધા, રાય એટલે કોણ, સમ્રાટ અશોક, સમ્રાટ અશોકના મનમાં શ્રદ્ધા જાગી છે, નવા લય તેજ સંચરી, નવા તેજ અને નવો સંચાર એના મનમાં છે સ્ફૂરી રહ્યો છે। તો આ સાથે દ્રશ્યને જોતા સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થઈ જાય છે અને હવે પછી ક્યારે યુદ્ધ ન કરવાનો એ નિયમ લે છે અને મ્યાનને પોતાને તલવારને પોતાના મ્યાનમાં મૂકીને હવે ધર્મની છડી છે પોતાના હાથમાં સ્વીકારે છે અને પોતાના પાપનું પ્રાયચિત કરવા માટે એ હવે શું કરી શકે એવો ધર્મને આદેશ લેવાનું કહે છે। તો આ રીતે સમ્રાટ અશોકનું હૃદય પરિવર્તન થઈ ગયું છે, મોટો મહાન રાજા છે, અનેક રાજાઓને હરાવીને આજે જ્યારે પોતાની નવી આંખે જીતનું દ્રશ્ય જુએ છે ત્યારે એ જીતને જીત ન ગણવાને બદલે પોતે હારી ગયો છે એવું સમજીને કાયમ માટે શસ્ત્રોનો ત્યાગ કરે છે। વિદ્યાર્થી મિત્રો, બારી બહારમાંથી લેવામાં આવેલો સરસ મજાનો ખંડ કાવ્યના ભાગ ત્રણ આપણે જોઈએ, પહેલા બીજા અને ત્રીજા ભાગમાંથી કેવા કેવા પ્રશ્નો પૂછાઈ શકે એવા ઝડપથી પ્રશ્નોના ઉત્તરો મેળવીને આપણે આ વિડીયોને વિરામ આપીએ જોઈએ। સમ્રાટ અશોકે કયા રાજ્ય પર વિજય મેળવ્યો હતો, સમ્રાટ અશોકે કલિંગ નગર ઉપર વિજય મેળવ્યો હતો। સમૂળી ઉખડી ગયેલ મૃદુ વેલ્શીએ પડી, આ પંક્તિ કોનો નિર્દેશ કરે છે, આ પંક્તિ કલિંગ નગરીની અસહાયતાનો ઉલ્લેખ આ નિર્દેશ કરે છે। વિજય પછી અશોકના મનમાં શું વિચાર સ્ફુર્યો, વિજય પછી સમ્રાટ અશોકને વિચાર આવ્યો કે લાવ હું જાતે જઈને આ વિજયની ગાથાને જો, નૃપે સૈનિકોને શી આજ્ઞા કરી, નૃપે રાજાએ સૈનિકોને કીધું કે ચાલો આપણે શિબિર તરફ પાછા જઈએ। ખડગ મ્યાન કરીને સમ્રાટે હાથમાં શું ધારણ કર્યું, ખડગ મ્યાન કરીને સમ્રાટ અશોકે હાથમાં ધર્મની છડી છે એ ધારણ કરી છે। સમ્રાટ અશોક પોતાની જીતને જીત શા માટે ગણતા નથી, કારણ કે જે જીતથી લોકોના અહીંયા ન જીતી શકાય અને આટલો માનવ સંહાર જે જીતના કારણે થયો હશે એ જીત સમ્રાટ અશોક માટે જીત ગણાય નહીં।
सम्राट अशोक ने जीतनी गाथा शेनाथी लखाई थी? सम्राट अशोक ने जीतनी गाथा हजारों सैनिकों ना शब्दों थी अने एना शब्दों थी लखायेली हती। सम्राट अशोक ने आंख में शनि दीप्ति हती। सम्राट अशोक ने आंख में जीतना तेज नी दीप्ति से जोवा मळती हती। सम्राट अशोक पोतानी जीतनो अर्थ केवो लाग्यो? सम्राट अशोक ने पोतानी जीतनो अर्थ पराजय जेवो लाग्यो हतो। विजय नो अर्थ एटलो भयंकर जाण्या पछी सम्राट अशोक पर एनी शी असर थई? जीतनो विजयनो अर्थ आटलो भयंकर जाण्या पछी सम्राट अशोके विचार्यु કે જે જીતથી માણસના અહીંયાને ન જીતી શકાય એ જીતને જીત ગણી શકાય નહીં, અને માણસના અહીંયાની જીતથી બીજી કોઈ જીત છે એ વિશેષ ગણી શકાય નહીં। સમ્રાટ અશોકને મનોમંથનને અંતે શું સમજાયું? સમ્રાટ અશોકને મનોમંથનને અંતે સમજાયું કે જે જીતથી માણસના અહીંયા ન જીતી શકાય એ જીતને જીત ગણી શકાય નહીં। એટલે હવે શસ્ત્રનો ત્યાગ કરીને મારે ધર્મની છડી હાથમાં લેવી છે। સમ્રાટ અશોકને કઈ વાતનો પરિતાપ છે? સમ્રાટ અશોકને પોતે જે જીત મેળવી છે જેના કારણે હજારો સૈનિકોનો એમણે વધ કર્યો છે આ વાતનો પરિતાપ થઈ રહ્યો છે। એટલે સ્મશાન ઉપર પોતાનું જીતનું સ્મારક બનાવવા ઈચ્છતો હતો એ વાતનો પરિતાપ સમ્રાટ અશોકને થઈ રહ્યો છે। વિદ્યાર્થી મિત્રો, આ સિવાયના પ્રશ્નો જે તમને સ્વાધ્યાયમાં આપેલા છે એની નોંધ તમારી પાઇકી નોટમાં કરી લેજો। સમય મળે તેણે ભાગના વિડીયોનો એક સાથે અભ્યાસ કરી લેજો। સમયસર દરેક કાર્ય કરતા રહેજો અને એની નોંધ વિષય શિક્ષકોને મોકલતા રહેજો। ફરીથી મળીશું ગુજરાતી ભાષાના ગુજરાતી વિષયના એક નવા ગદ્ય સાથે। ત્યાં સુધી રજા આપશો મને। દરેક વિદ્યાર્થી મિત્રોને મારા જય સ્વામિનારાયણ। આપનો દિવસ શુભ રહે।